હલો ફ્રેન્ડ આજે આપણે જે નવી યુવાપિશની બુક આવી છે સેકન્ડ એડિશન છે બે હજાર પચીસ માટેનું આ ટૂંકમાં બે હજાર પચીસમાં પણ આ જ બુક લાગુ પડશે એ ખાસ એક ધ્યાનમાં રાખવું કારણ કે નવી એડિશન આવતું હોય છે તો આ બુક જે આવી છે એમાં બે હજાર પચીસ લખેલું છે એટલે બે હજાર પચીસમાં પણ આની આ બુક રહેશે હવે આ બુક તમે જોઈ શકો છો ગુજરાતના જિલ્લાઓ માટેની આ બુક છે હવે દરેક પરીક્ષાઓમાં ગુજરાતના જિલ્લાઓમાંથી પ્રશ્નો આવતા જ હોય છે એટલે ખાસ કરીને એક આ બુક બહાર પાડવામાં આવેલી છે અને તમને આગળ આ બુકનો રિવ્યૂ જણાવી દઈશ અને એની પહેલાં તમને ખાસ એક જણાવવું કે કોને આ બુક લેવાની જરૂર છે તો કે જે વિદ્યાર્થી મિત્રો પાસે આની પહેલાંની બુક છે ગુજરાતના જિલ્લાઓ ફર્સ્ટ એડિશન જે આવેલું છે એ અથવા બીજા કોઈપણ પ્રકાશનની ગુજરાતના જિલ્લાઓની બુક હોય અને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એકાદ બે વર્ષથી એની પાસે કોઈપણ પ્રકાશનની ગુજરાતના જિલ્લાઓ માટેની બુક હોય તો તેને આ બુક લેવાની જરૂર નથી આ બુક એ માટે જ છે કે જે વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષાની તૈયારી કરે છે અથવા સ્પેશિયલ ગુજરાતના જિલ્લાઓ માટે અલગથી એક બુક નવી લેવા માંગે છે તો તે આ લઈ શકે છે આમાં થોડું ઘણું અપડેટ થયેલું હોય છે તો તમે એવું હોય તો કોઈ પણ બે ત્રણ મિત્રો ભેગા મળી અને આ બુક લઈ શકો છો અને એકબીજા સાથે અપડેટ કરી શકો છો જેથી કરીને તમારી પાસે જૂની બુક હોય તો તમે નવી બનાવી શકો છો અને જેથી કરીને ખાસ કરીને એ માટે છે કે તમારા પૈસા ન બગડે કારણ કે હમણાં જે છે એ કલર પ્રિન્ટિંગવાળી બુકો બધી આવતી હોય છે એટલે પ્રાઇસ બહુ વધારે હોય છે પણ જે વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકતા હોય છે તો તેને ખાસ એક નવી વિનંતી કે એ આ બુક લઈ શકે છે કારણ કે જે વિદ્યાર્થી મિત્રો સારી એવી તૈયારી કરે છે તેની પાસે ઓલરેડી ગુજરાતના જિલ્લાઓ માટેની અલગથી બુકો તો હોય છે તે પણ આ નવા વિદ્યાર્થી મિત્રો માટે છે અને એ પણ તમને ખ્યાલ આવશે કે આ બુકમાં અત્યારે શું શું અપડેટ કરવામાં આવેલું છે જે જૂના વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે તે ખાસ કરીને તમારી પાસે જે બુક હોય એની જોડે સરખાવી લેશે અહીંયા હું તમને બે ત્રણ જિલ્લાઓ બતાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવશે અને આ બુકની પ્રાઇસ અને કઈ જગ્યાએથી મળે છે કેટલું ડિસ્કાઉન્ટ મળે છે એ પણ તમને વિડીયોના એન્ડમાં જણાવી દઈશ સૌ પ્રથમ તો અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું એટલે જે વિદ્યાર્થી મિત્રોને ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સર કેટલા પેજની બુક છે અથવા કઈ કઈ માહિતી આમાં આપેલી છે તો ખાસ કરીને તે વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને ઇન્ડેક્સ ખાસ કરીને બધા વિડીયોની જોયું એમાં તમને એ પણ ખ્યાલ આવે છે કેટલા પેજની બુક છે શું પ્રાઇસ છે અને કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવતો હોય છે દરેક બુકમાં અહીંયા તમે જોઈ શકો છો કે ભાગ્ય એક અને ભાગ બે કરીને આપેલા છે એમાં ભાગે એકમાં ગુજરાતનો પરિચય એટલે બેઝિક માહિતી આપેલી છે જેમ કે નામકરણ એનું સ્થળ એની સ્થાપના ક્યારે થયેલી સ્થાન સીમા એનો વિસ્તાર આપેલો છે વસ્તી અને ભૂપૃષ્ઠ આપેલું છે આવી રીતના આપેલા પાંચ ટોપિક ભાગ એકમાં આપેલા છે ભાગ બેમાં ગુજરાતના જિલ્લાઓ એમાં જે જે અલગ અલગ વાઇઝ છે જેમ કે કચ્છને એક અલગથી જે જાહેર કરેલું છે સૌરાષ્ટ્ર માટેના અલગ અલગ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત માટેના દક્ષિણ ગુજરાત માટેના મધ્ય મધ્ય ગુજરાત માટેના અલગ અલગ જિલ્લાઓ છે ટોટલ તો તેના વિશે અહીંયા પાર્ટ વાઇઝ આપેલું છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને અગાઉની પરીક્ષાના પર પૂછાયેલા પ્રશ્નો આપેલા છે અને ભાગ ત્રણમાં પરિશિષ્ટ આપેલો પરિશિષ્ટ એટલે એમાં અમુક માહિતી જે છે એ બેઠી પરીક્ષામાં પૂછાતી હોય છે એ આપેલી છે પણ હું તમને વિડીયોના એન્ડમાં બતાવી દઈશ એટલે તમને ચાલ આવશે પહેલાં અહીં એકથી બે ચેપ્ટર આના બતાવો ગુજરાત પરિચય આપેલું છે સૌ તો અહીંયા તમે જોઈ શકશો કે આ કલરમાં બુક બનાવવામાં આવેલી છે આની પ્રાઇસ થોડી વધારે છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું નામકરણ વિશે માહિતી આપેલી છે અહીંયા બેઝિક માહિતી બધી આપેલી છે કયા કયા વિસ્તારોને કયા કયા નામ આપેલા હશે અથવા કયો વિસ્તાર કેટલાથી કેટલા સુધીનો છે તેના વિશે માહિતી આપેલી છે અને પ્રાચીન નામો આપેલા છે દરેક સ્થળના જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે અને અહીંયા નકશો આપેલો છે અને દરેક ચેપ્ટર પૂરું થાય ત્યારે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો આપેલા છે અને જવાબ સાથે ખાસ કરીને કાં તમારે ધ્યાનમાં રાખવું અહીંયા બીજું ચેપ્ટર તમને બતાવું આઝાદી પછીનું અને સ્થાપના સમયનું ગુજરાત એના વિશે માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો આપણી ચેનલમાં બુક એ માટે જ આવતા હોય છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે નવી બુક કેવી છે એમાં શું શું અપડેટ કરવામાં આવેલું છે અમુક ચેપ્ટર તમે બતાવો એટલે તમને ખ્યાલ આવી જતો હોય છે કે આ બુકની માહિતી જે છે એ કેટલી તમારા માટે ઇનફ છે અથવા તમારે નવી બુક અપડેટ કરવી કે ન કરવી એ પણ તમને ખ્યાલ આવી જતો હોય છે કારણ કે અહીં આપણે કોઈ પણ પ્રકાશનો પ્રચાર નથી કરતા એ ઘણી વખત મેં વિડીયોમાં કીધેલું છે આપણે આ ચેનલ એ માટે જ બનાવેલી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોના પૈસા અને સમય બંને ન બગડે અને તમને નવી બુક લેવાનો ખાસ કરીને ખ્યાલ આવે કોઈ પણ પ્રકારની બુક તમારે લેવી હોય અને કોઈપણ વિષય માટેની તો પણ તમને ખ્યાલ આવી જશે અહીંયા ત્રીજું ચેપ્ટર તમે જોઈ શકો છો ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર વિશે માહિતી આપવામાં આવેલી છે આવી રીતના માહિતી આપેલી છે અને અમુક જિલ્લાઓ પણ તમને બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે આખી બુક તમને નહીં બતાવી શકું પણ જિલ્લાઓ વિશે તમને માહિતી જણાવી દઈશ અહીંયા ભાગ બે આપેલો છે ગુજરાતના જિલ્લાઓ એમાં પાંચ જે છે વિભાગીય આપેલા છે મેં પહેલાં કચ્છ વિશે માહિતી સંપૂર્ણ આપવામાં આવેલી છે અહીંયા બેઝિક મેપ આપેલો છે કચ્છ વિશેનો અને પછી એને સંપૂર્ણ માહિતી આપેલી છે ઇતિહાસ ભૌગોલિક માહિતી આપેલી છે તમે જોઈ શકો છો પછી આર્થિક માહિતી આપેલી છે અહીંયા વિભાગ વાઇઝ અલગ અલગ કરેલું છે દરેક જિલ્લાનું અને મહત્વના તાલુકાઓ વિશે માહિતી આપેલી છે અહીંયા તમે એક જિલ્લો જોશો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે દરેક જિલ્લા આ રીતના બનાવવામાં આવેલા છે સાંસ્કૃતિક વારસા વિશે પણ માહિતી આપવામાં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો કલા વિશે માહિતી આપેલી છે અને અલગ અલગ વ્યક્તિઓ જે થયેલા હોય છે જિલ્લાવાઈઝ તેની પણ માહિતી આપેલી છે અગાઉના પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે આવી રીતે દરેક જિલ્લામાં માહિતી દર્શાવવામાં આવેલી છે હવે સૌરાષ્ટ્રમાંથી પણ તમને એકાદ બે જિલ્લા બતાવી દો એટલે તમને ખ્યાલ આવે દરેક જિલ્લાની અલગ અલગ માહિતી હોય છે તો ખાસ કરીને તમારા ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તૈયારી કરે છે તેના માટે બુક સારામાં સારી છે અહીંયા તમને બીજો જિલ્લો પણ બતાવી દો એટલે તમને વધારે ખ્યાલ આવે જૂનાગઢ વિશે માહિતી આપેલી છે પહેલાંનું સ્થળ આપેલું છે કયા કયા જિલ્લાના કેટલા કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે તેની પણ માહિતી આપેલી છે અને જે રીતના કચ્છ જિલ્લો મેં તમને બતાવ્યો એ જ રીતના જૂનાગઢમાં ઇતિહાસ આપેલા આપેલું છે પછી ભૌગોલિક માહિતી આપેલી છે વિડીયો પોસ્ટ કરી અને તમે થોડીક માહિતી પણ વાંચી શકો છો અહીંયા આર્થિક માહિતી આપેલી છે મહત્ત્વના તાલુકાઓ આપેલા છે સાંસ્કૃતિક માહિતી આપેલી છે અને એ પણ ચિત્રો સાથે માહિતી આપેલી છે એ તમે જોઈ શકો છો હવે આવી રીતના આખી આખી આ બુક બનાવવામાં આવેલી છે અને અહીંયા આખી બુક તમને નહીં બતાવી શકો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે દરેક જિલ્લામાં કેવી કેવી માહિતી દર્શાવવામાં આવેલી છે હવે ઘણી બુકમાં એવું થયું છે તમને થતું છે કે આ જિલ્લો આ બુકમાં વધારે છે અથવા આ જિલ્લો આ બુકમાં વધારે છે તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવું જેમ કે અમદાવાદ વિશે તમને કહું તો કે અમદાવાદ વિશે આ બુકમાં જેટલી માહિતી આપેલી છે બીજી કોઈ પ્રકારની બુકોમાં એકાદ લાઇન વધારે આપેલી હોય તો એ તમારે જો લાઇન એમાં લાગતું હોય કે આ મહત્વનો ટૉપિક છે અથવા મુદ્દો છે તો એ તમે આ બુકમાં તમારી રીતના હેડ કરી શકો છો જેથી કરીને સંપૂર્ણ અમદાવાદ જિલ્લો છે એ તમારો કવર થઈ જાય ઉદાહરણ તરીકે મેં તમને કીધું છે આવી રીતે તમે તમે એક કમ્પ્લેક્સ નોટ બનાવી શકો છો ગુજરાતના જિલ્લાઓની એક વખત તમે એવી રીતના બે ત્રણ પ્રકારની બુકમાંથી બનાવશો એટલે તમારે પછી કોઈ દિવસ કોઈ પણ બુકમાંથી જિલ્લો વાંચવાની જરૂર નહીં પડે જે તમે બુક બનાવી હોય અથવા જે પણ બુકમાં તમે અપડેટ કરેલું હોય એ જ બુક તમારે દરેક પરીક્ષામાં વાંચવાની જરૂર પડશે અહીંયા તમે જોઈ શકો સારી એવી માહિતી બધી આપેલી છે પરિશિષ્ટમાં પણ તમને બતાવી દઉં રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે અભયારણો આપેલા છે દરેક જિલ્લામાં તો આની માહિતી લખેલી હોય છે પણ અલગથી એક વિશિષ્ટ કરીને આ બનાવેલું છે જેથી કરીને શોર્ટકટમાં પરીક્ષામાં પૂછાતું હોય છે હવે આ બુક તમારે લઈ હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા ફ્રી કુરિયરમાં અને મેક્સિમમ ડિસ્કાઉન્ટ જેટલો થતું હોય છે એ તમને જણાવી દેશે અને આપણે જેનું નામ આપજો એટલે તમને વધારે ખ્યાલ જે છે મેક્સિમમ ડિસ્કાઉન્ટ તમને કરી આપશે અને અત્યારે પ્રિન્ટિંગ પ્રાઇસ કહું છું છસો રૂપિયા ખાસ કરીને ધ્યાન રાખજો આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે આવી રીતના એક આ માહિતી હતી યુઅપની સદી બુકની તાજેતરમાં આવેલી છે ગુજરાતના જિલ્લાઓ બે હજાર પચીસ માટેની એટલે ખાસ કરીને બે હજાર મેં કોઈ બુકની હવે આ જ છે કારણ કે અહીંયા ઓલરેડી લખેલું છે સેકન્ડ એડિશન બે હજાર પચીસનું આવી રીતના કા બુક રહ્યું હતો અને બુક રહ્યું ગમે તો વિડીયોને લાઇક કરી આપજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને નવી માહિતી મળતી રહે અને બીજી ક્લાસ થ્રીની લિસ્ટ અને જીપીએસનું બુક લિસ્ટ આપણે બનાવેલું છે બે હજાર ત્રેવીસનું તો એ જ લિસ્ટ છે અને બે હજાર ચોવીસમાં જો શક્ય તો તમને બનાવી આપીશ કારણ કે મેક્સિમમ તો બધી બુક સરખી છે થોડી ઘણી અપડેટ કરવા બુક થતી હોય છે તો શક્ય તો એસટીએ માટેનું બુક લિસ્ટ આપણી ચેનલમાં ટૂંક સમયમાં આવી જશે થેન્ક યુ